ભાવનગર તળાજાના પાદરી ગામે યોજાયેલ એક સામૂહિક લગ્ન પ્રસંગમાં ગીગા બ્રહ્મ નામના વ્યક્તિ દ્વારા પૂજનીય માતાજી અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને જૂનાગઢમાં કેશોદ ગઢવી ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે કેશોદ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કેશોદ ગઢવી ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ એટલું બધું એક વ્યક્તિ એ સમાજને ઘસાતું એટલું બોલ્યા અને એટલું નહીં, પરમ પૂજ્ય સોનલમાનું નામ લઈ એમના વિશે પણ વિષય લઈ અને પછી સમાજના ઉત્તરોત્તર બે ચાર મુદ્દા એટલા બધા ઘસાતું બોલ્યા કે ક્યારેક એવું લાગે કે આ તો બહુ વાત કહેવાય કે એવો વ્યક્તિ સમાજનો ટોપનો જે વયસ્ક વ્યક્તિ અને જો આવું બોલે એટલે બહુ સમાજને સહન ન થઈ ગયું બોલ્યા છે. આ કોઈ સમાજ નહીં પણ સમાજમાં એવા તત્વો હોય એનું કામ હોય. ખરેખર તમામ સમાજો આ વાતમાં સાથે છે અને એટલા બધા ઘેરા સમાજમાં પડઘા પીડા છે. ચારણોમાં તો ખરા જ, અન્ય સમાજમાં અત્યારે શબ્દ થઈ ગયો કે આવું બોલી જ કેમ અગાય. એટલે આ આજનો જ અમે બધા મઢડા કણેરી કેશોદના તમામ ચારણ સમાજ આજુબાજુના ગ્રામ્ય લેવલના બધા મળી અને આવેદન અહીં આપી છીએ મામલતદાર સાહેબને અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમજ પોલીસ ખાતાને. ફરિયાદના સોર્સિસો પણ આપણે જોઈ રહ્યા છીએ.